हेलो गाइस, कैसे हो आप सभी लोग? ठीक हो ना? तो ठीक ही होंगे, उम्मीद रखती हूँ। तो सबको जय महाकाल, जय राम जी की, हर हर गंगे। क्योंकि मैं हरिद्वार आ गई हूँ और देखो कथा बीच शुरू हो चुकी है। आज हमारा तीसरा दिन भी हो चुका है। समय कैसे चला जाता है इधर पता ही नहीं चलता है। तो वो भी देखो, मैं नहा धो के रेडी हो चुकी हूँ और यहाँ पे ऐसे ऐसे कपड़े लगा दिए धो के। और ऐसे देखो, अभी चादर लेने नीचे जाना है क्योंकि बेड में चादर नहीं है। तो आप लोग भी कंटिन्यू ब्लॉग में बने रहे हैं। तो अभी जाते हैं, देखो ये हमारा छोटा वाला ताला है और नीचे ऐसी पूजा शुरू हो चुकी है। और मेरा नाश्ता भी अभी बाकी है क्योंकि मैं आज सो गई थी। देखो इधर चार्जिंग हो रहा है, तो हम सब बंद कर देते हैं पंखा पंखा। चलो बाहर निकलते हैं। जाएगा कहाँ ही दिल विचार, इतना ही दिल विचार लेना हो गया भजन आगत बुरी सुबह। आया है कहाँ से, जाएगा कहाँ ए दिल, दिल के तार जी, दिल के तार में, दिल के तार हृदय। ए दिल इतना विचार ले, बस आदत पूरी सुधार ले। आदत तेरी आदत अपने बेटा बेटा कायम पुण्य जन लेने बैठा हूँ, ये अपने आदत पड़ी की हुई। हमने मैं कितनों ने आ कथा को ना मांगे से આદત સુધારવા માટે અને એક પરમાત્માનું સ્મરણ, જે થાય સારું થાય, જે થયું એ સારું થશે અને જે થવાનું છે એ બી સારું થશે, જે થઈ ગયું એ સારું થશે, જે થઈ અત્યારે વર્તમાન છે એ સારું છે અને કાલે પરમાત્મા જે કરશે સારું જ કરશે। આવી વિચારધારા રાખે ને અહીંયા ક્યારે ગલત ન થાય, પરમાત્મા એના કાર્ય સિદ્ધ કરી દે એટલા માટે કરશે। अब प्रश्न में तब दोष है दुनिया निहारती, दृष्टि में तेरे दोष है दुनिया निहारती। दृष्टि में तेरे दोष है दुनिया निहारती, समतांजन समता का अंजन आंजने बस हो गया भजन आदत बुरी सुधार। अरे भाई तेरी दृष्टि में दोष है, तेरी दृष्टि जहां जो है त्या अपने अमुक जो ही नहीं गमत, શું જોવું નથી ગમતું, જે જોવા જેવી વસ્તુ નથી અને એ નથી ગમતું એ બરોબર છે, પણ કોકનું સારું થાય એ નથી જોઈ શકતું, કોઈની પ્રગતિ થાય પણ આ બધું વધારેમાં વધારે ક્યાં હોય? તમારા આડોશી પાડોશી પરિવાર બીજાને તકલીફ નથી, તકલીફો ઘેરે ઘેરે ઉભી થાય। નાનો ભાઈ હોય એ પ્રગતિ કરે એટલે મોટા ભાઈને ન ગમે, ભાભીને ન ગમે, આ સીધી વાત। પરિવારમાં તમારા કુટુંબી જનમાં કોઈ આગળ જતો હોય તો પરિવાર વાળાને ન ગમતો હોય, એ તમારી દ્રષ્ટિ, આ દ્રષ્ટિ છે ને એ આમ જોવે એટલે આમાં ન ચાલવું જોઈએ। આવી વિચારો દ્રષ્ટિથી સુરતા થાકે, દ્રષ્ટિનો ખેલ છે સુરતા અને દ્રષ્ટિનો। અને સંતે એમ કહ્યું કે તેની દ્રષ્ટિ મેં દોષ હે શબ્દા કા આંચલ આંદરે, બસ સબ ભાવ બધા ઉપર એની માથે હજાર હાથમાં બેઠો છે,
તમને ઈશ્વરે આપ્યું છે ને, તમારી પાસેથી કોઈ લઈ નહીં શકે, હાથમાંથી છોડી જાય છે કદાચિત, પરંતુ કોઈની તાકાત લઈ જઈ શકે, ઈશ્વરને આપવું જ પડે, અને બળવા વાળા ભળ્યા જ કરે ભલામણ. હા, એમાંથી કોઈ ન લઈ જઈ શકે. જિંદગી આખો તમારો હામો નહી આવે. આપડે નથી અમુક માણસ એવા આવતા કાયમ ગામ માંથી પછી મજા લઈને હામો ન મળવું, એને હો રૂપિયા એક બધું આપી જ દેવાય હામે થી કાલે કેળો બંધ. અને ઈ હો રૂપિયા તમે આપો ને કેળો બંધ થાય ને, પછી તમને ફાયદો છે ને એ લાખ રૂપિયાનો થઈ જાય, કારણ કે ઈશ્વરી હોના તમને હજાર ગણા કરીને આપી દે. આ ઈશ્વરની ગતિ છે. તેથી ક્ષેત્રાય જવું, ક્ષેત્રાય જવું, ક્ષેત્રવાનું. એટલા માટે કીધું ક્ષમતા કાંધા, કોઈની પ્રગતિ થાય, વૃદ્ધિ થાય, સારું થાય એમાં રાજી રહેવું. આંખથી જોઈ કે ભાઈ એને સારું છે ને, એ પરમાત્મા હજી એની પ્રગતિ અને એનો પંથ આગળ થાય એવી કૃપા કરજે. એ પરમાત્માને એટલું કહેશો ને તો એના પહેલા તમારું સારું પરમાત્મા કરી દેશે. તમારે માંગવું નહીં પડે, બીજા માટે માંગે પછી પોતા માટે કોઈ દિવસ ઈશ્વર પાસે માંગવું નથી કરતું. એટલા માટે સંત કહે છે આદત પૂરી સુધાર લે બસ હો ગયા ભજન, સમતા કા આંધન આંધ લે બસ હો ગયા ભજન, મન કા તરંજ જો છે માર લે બસ હો ગયા ભજન. મન કે એમ નકરો ન કર્યા કરવું, ક્યારેક મન ને દબાવી બે જવું. શું કામ મન અહીંયા બેઠા હોય ને અને બીજા ગયા હોય ને ફરવા, એટલે આપણને એમ થાય કે આપણે ક્યાં વધતું હાથું હતું. અહીંયા તમે બેસો ત્યાં સુધી સુખ ન રહે, જાવું હોય તો સીધું ઉપડી જાવ. મન કો કયો ન કીજે, મન જાને ક્યાં લઈ જા, મન કો કયો ન કીજે, આ મન છે જાને ક્યાં લઈ જા. મન કો એસા મારે કે ચૂર ચૂર હો જાય, મન ને એવું મારી નાખે. એટલા માટે કે છે તુજ કો કોઈ બુરા કહે તેરી વાણી કેશ્વર, વાણી કેશ્વર, વાણી કેશ્વર સુધા, બસ હો ગયા ભજન, મન કે તરંગ જો મારે તેરા હો ગયા ભજન. આદત બુરી સુધાર, આદત બુરી સુધાર લે તેરા હો ગયા ભજન. મન કે તરંગ, મન કે તરંગ, વાણી કે સ્વર સુધાર લે, તો વાણી નો સ્વર કયો છે? અહીંયા અમારે મનોજભાઈ ગાઈ રહ્યા છે, એ સુર છે, હાર્મોનિયમ નો સુર, સુર ની અરે ગાઈ રહ્યા છે, એ વાણી સ્વર નહીં. વાણી ના સ્વર એટલે સ્વર ની અંદર મીઠા, વાણીમાં વિવેક હોવો જોઈએ. વિવેક આપણે આવ્યો નથી, રાયડો નાખ્યો નથી, આપણી ભાષામાં કહે ને ઘણા નથી છોકરા અમુક અમુક વડીલો ની પાસે જતા પીવે, કારણ કે એને ખબર હોય હમણાં થાય એટલે સીધા જોટા જ મારશે. હું અહીંયા આવ્યો લે, દાદા એ પાણી પાવા આવ્યો છે પીવું હોય તો લાય મારો દીકરો, પણ પેલા તો કાપી જ નાખે દાદા. અને અમુક અમુક માવડીઓ એવા છે, વહુ ને આમથી આમ નીકળ્યું ન થાય. હું અહીંયા એ કે મિનરી ની જે માતા માર્યા લે, પછી તરીક લાગે હો પાણી નો દે, અમારે હો માં ક્યાં કઈ છે, પણ તમે પાસે આવવા દીધી ત્યારે થોડું ચેન્જ કરજો, આ સમય બદલી ગયો છે. હા, બહુ પરિવર્તન આવી ગયું છે, અત્યારના સમય એને થોડુંક હાલવું પડશે. માવડીઓને વિનંતી હવે હું કરું, કારણ કે આજે એના આ યુગ પ્રમાણે એને જીવવા દેવું પડશે, જીવનને થોડું સેટલમેન્ટ કરવું પડશે, અપડેટ થવું પડશે.
ટેકનોલોજી વિજ્ઞાનનો યુગ, વિજ્ઞાનનો યુગ છે, ઝડપી યુગ છે. પેલા માવડીઓ હાચા ઘી ખોરાક ખાતા ને, એટલે હો વડો સુધી જીવી લેતા ને, એટલે ધીરે ધીરે શોખ કરતા ને, એટલે હાલ તું મારી ભાષામાં કરું. અને અટાણી બહેનોને ખબર છે કે આપણે પસાય પૂરું થાય એટલે 20 વર્ષમાં એનો બધો શોખ મોસ પૂરો કરી લેવો છે. એટલે આ દોડધામ વધી છે, મૂળ એની આયુ ટૂંકી થઈ ગઈ છે. અને માણસજી એ આ કાયા અને શરીર જે છે તે એના અંદર આત્મા બેઠો છે, એ અંદરથી ઉત્પાદ થયો છે. એને ખબર છે કે મારે થોડામાં જાદુ કરી લેવાનું છે. આપણે નથી થોડામાં જાદુ કરવું, બધું કરી ટૂંકી જમીન હોય ને બહુ વિશાળ, લાંબી જમીન મોટી જમીનદાર માણા હોય ને એમ કે આમાં વાવી દે, પણ જેની પાસે થોડી જમીન છે ને એ બધું વિચારે, થોડી કળથી કરીએ, ખેતી કરી, ના કરી, રીંગણા કરી, ટમેટા કરી, એ બધે લાભ લેવા જાય, પછી એક એક કોણ નો જો હારું વરે હોય ને તો વાંધો ન આવે. ટૂંકી જમીન વાળા ફાવી જાય, ક્યારેક થોડું થોડું આવે ને એમાં, ક્યારેક એકાદો પાક હારો, એટલે કહેવાનો અર્થ આ જમીન આની વાત કરું છું, એમાં ટૂંકી અલ્પ આયુ અને એમાં જો સારું જીવન એક ફેરું જીવી જાય ને તો એ મીરાબાઈ બની જાય ભલા માણસ, એને પછી કૃષ્ણને મળવા આવવું પડે. જો ભક્તિનો માર્ગ પકડી લે, જે પોતાના તરંગો મનના જે વિષયો છે, મનની જે વાસનાઓ છે, એના તરફ આ દીવ દોડે છે, એટલી જો પરમાત્મા તરફ દોટ હોય ને તો કૃષ્ણ હામો આવીને ઉભો રહી જાય, ગાય મીરા જે આ યુગમાં પણ મીરા છે. અને એટલા માટે ચલો हर नेकी सभी के साथ बन सके उतनी कर, अरे प्यारा बन सके उतनी कर, मत सिर बंधी का भार, मत सिर बंधी का भार तेरा हो गया भजन, हो गया भजन, आदत बुरी सुधार, आदत बुरी सुधार ले, हो गया भजन, मन के तरंग, मन के तरंग, मन के तरंग मान, वाणी के स्वर सुधार ले, बस हो गया भजन, मन के तरंग मान ले, बस આટલો આવડી જાય ને આપણા માટે ખૂબ છે સાહેબ. વાણીમાં વિવેક હોય, મધુર વાણી મુખમાંથી નીકળે, તમારું ગમે એવું કામ હશે, તમે ગમે ત્યારે આમ ગજગજ વાણીથી તમે બોલશો ને તો લોકો છે ને તમને એ તમારું કામ એનાથી નહીં થાય એમ હોય ને તોય કરી દે છે. તેથી આપણી કથાઓ એ બતાવે છે, વાત અહીંયા એ સેવાનો મહિમા બતાવે છે, અહીંયા દાનનો મહિમા, અહીંયા સેવા. કૃષ્ણ પરમાત્મા એમ કીધું, હું પત્રાવળી લઈશ, એ અર્જુન પાંડવોને બાંધ્યા છે. અને ભગવાને જો પાંડવો એ યજ્ઞ કર્યો ને એમાં ભગવાન સ્વયં એ પત્રાવળીઓ ઉઠાવી છે, કેટલો મહિમા હશે. એ પરમાત્મા અખિલ બ્રહ્માંડ નાયક હોવા છતાં સાધુ બ્રાહ્મણની જ્યારે પત્રાવળી લેશે ભગવાન, તો એમાં કેટલું પુણ્ય મળતું હશે, ત્યારે ભગવાને આ નિર્ણય લીધો હશે. બની શકે તો બસ આવી સેવાઓ કરજો. સાથે માતા અહીંયા સુધી આવી એટલે અમારે આમ તો મને સાંજે ઓઢબાપુ ભૂકર ઓઢાભાઈ દાઢિયાળેથી આવ્યા અને સાંજે યાદી કરાવી ગયા ને આગલા વર્ષે પહેલા વર્ષે અમારે સાપરાજબાપુ સાપબાપુ ને હા એ અમારી અરે કથામાં આવ્યા હતા પહેલા જ વર્ષે ને પહેલી કથામાં પોથી યાત્રા શરૂ કરીને એમાંથી જમાવટને આનંદ ફેર્યો હતો હજુભાઈ બધા હતા અને એમણે બી એ સમયે આપણી આ કથામાં રસોઈ માટે પહેલી રસોઈ એમના તરફથી શરૂ કરાવી હતી અને ઓઢભાઈ આવતા હતા એટલે સાપબાપુએ કીધું કે તું હરિદ્વાર જા ભલે ભાઈ પણ પહેલી રસોઈ આપ ને તો જાય છે એ કે ઓઢભાઈ મને કે મને મોકલ્યો છે સાપબાપુએ અને ત્યાં આવ્યું છે પહેલી રસોઈ બાપુએ કે અમારા તરફથી એટલે આપણે અહીં હરિદ્વાર ભોજનનો ખૂબ મહિમા છે રસોઈ જેને કોઈ અનુદાન દેવું હોય બધા આપણે આપી શકીએ અમારો કોઈ માંગવાનો વિષય રહેશે નહીં પણ તમારી જે ઈચ્છા અનુસાર હશે એના માટે આપણે રસોઈના 5100 રૂપિયા રાખ્યા છે જે કોઈને રસોઈ આપવાની ઈચ્છા હોય
તમારા પિતૃના નામથી, પૂર્વજોના નામથી, આનંદથી ભાવ દેવ ઉઠે તો ક્યાં જવું? પાસ જાહી ગુરુ પાસે જાવ ને તો હરિને પણ મનાવી લે, ઈશ્વર પણ તમારા પર પ્રસન્ન થઈ જાય. પણ ગુરુ રૂઠે ગત એ કોઈ નહીં, ગુરુ રૂઠે હરિ કરત નહીં સહા. હરિ પણ સહાય ન કરે, ગુરુ રૂઠી જાય ને પછી તમારી ઉપર પરમાત્મા એમ કે જા પેલા તારો ગુરુ પાસે. ઉજ્જૈન ની મારા પર આ ઇતિહાસ છે ને, કાકુસિંહ ની મહારાજ જે છે એનો આ જ ઇતિહાસ છે. અને જયારે એક હતા શંકર મંદિર મહાકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ, ત્રીજા ક્રમ નું જ્યોતિર્લિંગ, અને એ મહાકાલેશ્વર ના મંદિર માં એક કર્મકાંડી બ્રાહ્મણ અને એ ગુરુ નો ઉપાસક પણ શિવ નો પરમ ઉપાસક, અને ભગવાન શંકર ની સામે કહે જાય, હે મહાદેવ નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્મંગરાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ મકારાય નમઃ શિવાય મંદાકિનિલ સલિલ સંદન સંસ્થિતાય નંદીશ્વર પ્રથમનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ પુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. ભગવાન શંકર ના પૂજામાં લીટ બન્યો છે, અભિષેક માં બેઠા છે, અને બરોબર ગુરુ ની એન્ટ્રી થઈ. ગુરુ આવ્યા અને આવ્યા એમના ગુરુ એટલે આમ નજર કરી, અને આમ નજર કરી જોયું કે ગુરુ આવ્યા, પણ એને તો મારી પૂજા છે અધૂરી ન છોડાય, હું પૂજામાં બેઠો મહાદેવની તેથી અધૂરી ન છોડાય, તેથી એ એ કર્મકાંડી બ્રાહ્મણ ઉભા ન થયા. અને ઉભા ના થયા ગુરુને, ગુરુએ જોયું, કારણ કે ગુરુ પણ એકદમ સરળ ને નિર્મળ છે, જ્ઞાની માણસ નિર્મળ હોય. ઘણા એટલા જ્ઞાનીઓ છે ને, પણ એટલા તમને કોઈ વિતર્ક ને તર્ક કરે છે તે આપણને આનું જ્ઞાન ગયું ક્યાં? અને મારો એક અર્થ છે, હું કાયમ માટે કહું, હું જ્ઞાનીઓને સ્વીકારતો જ નથી આ જગત ની અંદર. અઢાર પુરા ને ચાર વેદ મોઢે હોય ને એને હું જરાય નથી સ્વીકારતો, જાહેરમાં કાયમ બોલું. હા, જ્ઞાની જ્ઞાની છે ને એ વિવાદ છે, અને વિવાદ કરે છે તમે જોયું. હું વધારેમાં વધારે સ્વીકારું ને તો જ્ઞાની કરતા સમજદાર માણસને હું વધારે સ્વીકારું, કારણ કે એનામાં સમજણ છે. જ્ઞાન તમારી પાસે ઓછું હશે તો ચાલશે, પણ તમારી પાસે સમજણ ઓછી હશે તો નહીં ચાલે. જીવન જીવવા માટે સમજણની જરૂર છે. જ્ઞાન એટલે તમને ખબર પડે છે, ખબર પડે ને એ જ આટલી સલાહ. અહીં તમે આવ્યા ને, અહીં જેને ખબર પડતી છે ને એ તમને એટલા હલવી ક્યાંનો ક્યાંય લઈ જાય, પણ તમને ખબર નહીં પડતી, રિક્ષા બાંધી લેવો એટલે સીધા તમને ભોગી જાવ, કારણ કે એ પછી જવાબદારી ઓલા ની આવી થાય છે. આ તમને ખબર પડે એટલે આટીએ, જેટલા ખબર પડે એટલા નાટીએ, એમ આજકાલની સંપ્રદાયો ને જેટલી ખબર પડે એટલા આટીએ સડાયવા. નકર ઓલો સીધો માર્ગ છે, રામ પાયદાઓ નો, કૃષ્ણ પાયદાઓ નો, શિવ પાયદા, પણ એટલા આટીએ સડાયો કારણ કે જ્ઞાન વધ્યું, માર્ગ વધ્યા, અને આડા આવડા લીટીએ સડાયવા. આમ થઈ માર્ગ એક જ છે, પણ આડા આવડા થઈ, કારણ કે જ્ઞાન ખબર છે. અને તમે નથી, જેને ખબર હોય ને શોર્ટકટ રસ્તા ગોટે. માનો તમે ઉમરિયા કાયમ આવતા હોય ને, એટલે પછી તમે આમ અમરેલી થી આવતા હોય ને, એટલે એમ થાય કે ભાતના કેડે થી ગયું જવા, મારે એમ કેડો છે, પણ એને ખબર નથી કે એ ઉનાળો હોય ને તો એ ડેમ ખાલી હોય જવાય. આ અજ્ઞાન ની વાતો કરું છું, જ્ઞાની ભેળવાય જાય, સમજદાર માણસ ભેળવાય નહીં, કારણ કે જ્ઞાની માણસ અહમી હોય શકે છે, અહમ પ્રમાસી, એને અહમ નું પોતે બ્રહ્મ છું એવો એક ભય, એવો એક એને અહેસાસ થઈ ગયો, તેથી જ્ઞાન અહંકાર કરતો, અહમ અહમ બ્રહ્માસ્મિ. વેદ નું સૂત્ર છે, મહાસૂત્ર, અહમ બ્રહ્માસ્મિ, વાત સાચી છે, પણ નિર્ગુણ ઉપાસક માને તું સ્વયં બ્રહ્મ છે, જીવ તું સાક્ષાત બ્રહ્મ છે, પણ ક્યારે એક બ્રહ્મ નિષ્ઠને તું પામી જા ત્યારે, બાકી તું બ્રહ્મ નથી, બ્રહ્મ છે અહમ બ્રહ્માસ્મિ. અને વેદ નું સૂત્ર તત્વમસ્તિ, તત્વમાં તું જ છે, આ તત્વની વાત કરી છે, પણ એ વિસ્તારથી કદાચ, અને તત્વમાં તું છે પણ ક્યારે, જયારે તું તત્વને જાણે ત્યારે, બાકી તે જાણ્યો નથી ત્યાં સુધી કઈ નથી. સાધારણ માનવ જીવન જીવવાની આ સમયમાં કલયુગમાં મજા એ જ છે, સાધારણ સાધારણ આ રણ છે એમાં સાવધાન. શું કીધું? સાધારણ નો અર્થ થઈ, સાધારણ એટલે આપણે કઈ માયકાંગલા જેવી જિંદગી નહીં, કાકડા કૂતરા જેવી નહીં, સાધારણ. આ રણ ની માલ પર તારે લડવાનું છે, માટે સાવધાન. હે જીવ સાવધાન બની જાય, અને સાવધાન બને એટલે સરળ બની જાય. નથી ઘણા મહાત્મા આપણે કઈ સાધારણ જીવન જીવે, કારણ કે સરળ એનું નામ સમજણ છે. અહીંયા એ સમજણ ની વાત બતાવી છે. અહીંયા એ ભગવાનના મંદિરમાં બેઠેલા બ્રાહ્મણ અને પૂજા કરવા લાગ્યા, ગુરુ સરળ છે, ગુરુએ
કઈ ન કહ્યું અને ગુરુ ત્યાંથી એક પગલું પાછું હટી ગયા અને હટી ગયા ને ત્યારે સાંભળો ગુરુ નો દ્રોહ થયો જેના ગુરુ આવ્યા. સાંભળજો આ મહિમા, આપણને પણ લાગુ પડે. ગુરુ આવે તમે ઉભા ન થાવ, ગુરુ આવે તમે વંદન ન કરો, ગુરુ આવે તમે પગે ન લાગો, એનું પાપ એનો દોષ તમને લાગે છે, એ મારે તમારે ભોગવવો પડે છે. અહીંયા એક ભગવાન શંકર અને એ ભગવાન મહાકાલ એનો પરમ ઉપાસક છે, એ બ્રાહ્મણ શિવ ઉપાસક છે, તો પણ ગુરુ નો દ્રોહ થયો. શંકર ભગવાને હાથમાં ત્રિશુર ધારણ કર્યું અને જ્યાં એનો પ્રહાર કરી એનો વધ કરવા માટે શંકર દોડ્યા છે અને બ્રાહ્મણ આગળ ભાગવા લાગ્યો છે, દોડવા માંડ્યો, માન આગળ દોડવા માંડ્યો. રામચરિત માનસ માં ગોસ્વામી તુલસીદાસે લખ્યું છે, એ સમયે એ બ્રાહ્મણ જતો એના ગુરુ આદા આવ્યા, શંકર ભગવાન ની સામે આવ્યા. હે મહાદેવ, એ મારો શિષ્ય છે, જવા દો, શું કામ તમે આમ કરો છો, શું કામ તમે? ત્યારે મહાદેવે કહ્યું છે કે હે બ્રાહ્મણ દેવતા સાંભળો, મારો ભક્ત ભલે હોય, મારો ઉપાસક ભલે હોય, પણ આ જગતમાં ગુરુ ગમને ગુરુ મહિમાનો કોઈ દ્રોહ કરે, ગુરુ પદનો કોઈ રોષ કરે, ગુરુ પદનો કોઈ ભ્રષ્ટ કરે, તો એને હું સાખી ન લો, મારો દ્રોષ કરે એને હું ક્ષમા કરે, પણ મારા ભક્તોનો કોઈ દ્રોહ કરે એને હું ક્ષમા નહીં કરું ક્યારે. અને ત્યારે તો પણ એ બ્રાહ્મણ દેવતાના ગુરુએ ન્યાસ સ્તુતિ બોલ્યા છે અને ભગવાન મહાકાલ ની સ્તુતિ કરે છે. નિરાકાર સ્વરૂપ નું વર્ણન કર્યું છે, નિરાકાર મોકા મૂલમ તુરિયમ, નિરાકાર મોકાર મૂલમ તુરિયમ, પ્રવાસી શરીર પ્રસન્ન ચિંત લેને વાલે, હે મહાદેવ, આપ જેર કો ધારણ કરને વાલે, હે નીલકંઠ વિશાલ, આ જગત માં તો આપ બધાને ક્ષમા આપવા વાળા છો. આ સ્તુતિ માં એમ કહ્યું નિરાકાર ઉપાસના. અરે બ્રાહ્મણ ત્યાં જ ઉભા ઉભા ભગવાન શંકર નો નિરાકાર સ્વરૂપ નું વર્ણન કર્યું છે, અને સ્તુતિ કરી. મૃગાધીશ ચકાર પેલા નંબર ની વાત શિવાભાન ના આધારે શંકર મને તમને કરવાનો સાહેબ, જે આવડે સ્તુતિ કરો ને શંકર ત્રણ દી માં તમારું કામ સિદ્ધ કરી દે. મંદિરે જવાનું કોણ છે? હું તો હું તને એ ભોળાના આ મટી જાય તો હું જળ ચલાવે નહીં, ભોળાના કોઈનો વિશ્વાસ કરતો જ નથી. ખબર આ કોઈ મહાદેવ
તેસી નારી રે જોયા જોઈ મે ભોળા નાથ વેશના જો સુરા બાપુ આવી જાઓ આવો આવો ભરણ